नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा। धोरण सात में गुजरातीनो पाठ तेरमो हाईस्कूल में पाठनो आजे आपणे अभ्यास शुरू करीशुं। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे भाग एक में जे गांधीजी विषे माहिती मेळवी हती तेमज पाठनी टूंकी समझूती मेळवी हती कि जेनी अंदर गांधीजीना परिवारनी वात करवामां आवी हती, तेमज गांधीजी भणवामां केटला होशियार हता, तेमना सारा वर्तन तेमज अभ्यासना लीधे तेमने केवा सरस प्रमाणपत्रो पण तेमणे मेळव्या हता अने शिष्यवृत्ति पण मेळवी हती। तो आ बधी आपणे माहिती भाग एकनी अंदर मेळवी लीधी छे। तो हवे आपणे आपणा पाठनी शुरुआत करिए। મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું। હવે ગાંધીજી કહે છે કે મને પોતાને યાદ છે ત્યાં સુધી મને મારી હોશિયારી વિશે કોઈ ખાસ માન નહોતું। ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું કે જ્યારે ગાંધીજીને ઇનામ કે શિષ્યવૃત્તિ મળતી ત્યારે તેમને આશ્ચર્ય થતું, નવાઈ લાગતી। પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી। ચીવટ એટલે ખેવના, સંભાળ અથવા તો સાચવણી। હવે ગાંધીજી છે એ કહે છે કે મને મારા વર્તન વિશે ખૂબ જ સંભાળ રહેતી કે ક્યારે મારા વર્તનમાં ખોટ આવે નહીં। વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે। જો ક્યારે પોતાના વર્તનની અંદર કંઈ ખોટ ખાપણ થાય તો તરત જ ગાંધીજીને રડવું આવી જતું। શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને એવું ભાસે એ મને અસહ્ય થઈ પડે। ભાસે એટલે લાગે, અસહ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ, સહન ન કરી શકાય તેવું। હવે ગાંધીજી કહે છે કે જો શિક્ષક મને ઠપકો આપે અથવા તો મારા હાથે એવું કંઈ પણ થાય કે જેના કારણે શિક્ષકને મને ઠપકો આપવો પડે કે શિક્ષકને એવું લાગે તો મને એ મારા માટે સહન ન થઈ શકાય એવું અસહ્ય થઈ પડતું। એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે। હવે ગાંધીજી કહે છે કે મને એક વાત યાદ છે કે મારે માર ખાવો પડ્યો હતો। મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું। હવે ગાંધીજી કહે છે કે મને જે માર પડ્યો હતો એનું મને જરાય દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર કે મને જે દંડ થયો એના કારણે એ જ મારા માટે મોટું દુઃખ હતું। હું ખૂબ રડ્યો। આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે। હવે એ સમયે ગાંધીજી ખૂબ જ રડ્યા હતા અને આ પ્રસંગ છે એ પહેલાં કે બીજા ધોરણનો છે એવું ગાંધીજી કહે છે। બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે। તે વખતે દોરાબજી એદલજી ગિમી હેડમાસ્ટર હતા। હવે બીજો પ્રસંગ ગાંધીજી કહે છે કે ત્યારે તેઓ સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને એ સમયે દોરાબજી એદલજી ગિમી જે હેડમાસ્ટર હતા શાળાના, હેડમાસ્ટર એટલે કે પ્રિન્સિપાલ, મુખ્ય શિક્ષક, તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા। તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા। હવે જે ગિમી હેડમાસ્ટર સાહેબ છે એ વિદ્યાર્થીના પ્રિય હતા, એટલે કે દરેક વિદ્યાર્થીના પ્રિય હતા। તો તેનું કારણ હતું કે તેઓ નિયમ હંમેશા જળવાવતા હતા અને દરેક કામ પદ્ધતિસર એટલે કે રીતસર કરાવતા અને પોતે લેતા હતા અને ત્યારબાદ તેઓ શિક્ષણ પણ સારું એવું આપતા હતા અને તેમણે ઉપલા ધોરણના એટલે કે મોટા ધોરણના જે વિદ્યાર્થીઓ છે
એમના માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો, એટલે કે અણગમો એટલે ગમે નહીં તેવું, કે ગાંધીજીને એ પ્રત્યે અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો. હવે જ્યારે આ ફરજ પડી તે પહેલાં કે તે પછી પણ ક્યારે ગાંધીજી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયા જ નહોતા. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. પ્રકૃતિ એટલે સ્વભાવ, કે કસરત ક્રિકેટમાં ન જવા પાછળ એમનું એક કારણ હતું, તેમનો શરમાળ સ્વભાવ, કે જેના કારણે તેઓ કસરત ક્રિકેટમાં જઈ શકતા નહોતા. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. હવે ગાંધીજીને સમજાય છે કે એ જે હું અણગમો ધરાવતો હતો એ જ મારી મોટી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. હવે ગાંધીજી કહે છે કે કસરતને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી એવો હું ખોટો વિચાર એ સમયે ધરાવતો હતો, કે હું એવું વિચારતો હતો કે કસરતને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. અને પાછળથી એટલે કે પછીથી મને સમજણ પડી કે વ્યાયામના લીધે શારીરિક કેળવણી મજબૂત બને છે અને શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં એટલે કે શિક્ષણની અંદર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો પાઠની સમજૂતી આપણે આગળના ભાગની અંદર મેળવીશું. નમસ્તે, ધન્યવાદ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. હવે ગાંધીજી કહે છે કે હું કસરતમાં ન ગયો તેમ છતાં પણ મને નુકસાન થયું નથી. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી, તે મને ગમેલી. હવે ગાંધીજીએ કોઈ પુસ્તક વાંચેલું હતું જેની અંદર એવી ભલામણ લખેલી હતી કે એવી સૂચના લખેલી હતી કે જેની અંદર એવું લખેલું હતું કે ખુલ્લી હવામાં ફરવાથી સ્વાસ્થ્ય આપણું સારું રહે છે, અને તે વાત ગાંધીજીને ખૂબ જ ગમી ગયેલી, ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. અને એના કારણે ગાંધીજીને હાઈસ્કૂલના ઉપલા એટલે કે મોટા ધોરણમાંથી જ ગાંધીજીને ફરવા જવા માટેની ટેવ પડી ગઈ. તે છેવટ લગી રહી અને તે છેટ સુધી એટલે કે અંત સુધી રહી હતી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. હવે ફરવા જવું એટલે કે આપણે ચાલીને જ્યાં તેઓ જતા હતા એ પણ એક પ્રકારનો વ્યાયામ જ છે. જે ચાલવું આપણે જે વોકિંગ કરીએ છીએ એ પણ એક પ્રકારનો વ્યાયામ જ છે. એટલે ગાંધીજી એવું કહે છે કે એના કારણે મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. કસાયેલું એટલે મજબૂત બન્યું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. હવે ગાંધીજીને જે કસરત પ્રત્યે અણગમો હતો એનું બીજું કારણ શું હતું? તો કે પિતાજીની સેવા કરવાની ખૂબ જ ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. હવે ગાંધીજીનો કેવો સરસ મજાનો ગુણ અહીં દર્શાવેલો છે કે ગાંધીજી સ્કૂલેથી છૂટીને સીધા ઘરે જતા અને ઘરે જઈને તરત જ એના પિતાજીની સેવામાં લાગી જતા હતા. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. વિઘ્ન એટલે અડચણ, કે જ્યારે કસરતનો ક્લાસ ફરજિયાત થયો ત્યારે ગાંધીજીને તેના પિતાની સેવા કરવામાં અડચણો આવવા માંડી, એ વિઘ્ન પડ્યું.
पिताजीनी सेवा करवाने खातर कसरतनी माफी मळवी जोईए एवी विनंती करी। हवे गांधीजी कहे छे के मारा पिताजीनी सेवा करवा माटे थईने मैं कसरतमां मने माफी मळे एवी मैं विनंती करेली हती। पण गिमी साहेब साना माफी आपे? પણ જે ગિમી સાહેબ છે, જે હેડમાસ્ટર છે, એ શેના માફી મને આપે? એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું। મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર જ ન રહી। વાદળાથી હું છેતરાયો, કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા। હવે ગાંધીજી કહે છે કે એક શનિવારે સવારની પાળી હતી નિશાળની, અને એ સાંજે 4 વાગ્યે કસરતમાં જવાનું હતું, અને મારી પાસે એટલે કે ગાંધીજી પાસે ઘડિયાળ નહોતી, અને આકાશમાં વાદળા હોવાના કારણે કેટલો સમય થયો છે એની ગાંધીજીને જાણ રહેતી નથી, અને એ વાદળાના કારણે ગાંધીજી છેતરાઈ જાય છે અને કસરતમાં પહોંચે એ પહેલાં તો જે કસરતમાં ગયેલા વિદ્યાર્થીઓ હતા એ ત્યાંથી જતા રહ્યા હતા। બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો। હવે બીજે દિવસે ગિમી માસ્તર છે એ હાજરી તપાસે છે કે જેની અંદર ગાંધીજી ગેરહાજર હોય છે। મને કારણ પૂછ્યું, મેં તો જે હતું તે કારણ બતાવ્યું, તેમણે સાચું ન માન્યું ને મારો વાંક મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો। હવે ગાંધીજી શું કહે છે કે મેં ગિમી સાહેબને જે મારું કારણ હતું જેના લીધે હું મોડો પડ્યો હતો મેં મારું કારણ સાચે સાચું કહ્યું, પણ તેમણે મારી વાત માની નહીં અને એક આનો કે બે આના ગાંધીજીને બરોબર યાદ નથી કે કેટલા આના એમને દંડ થયો હતો। દંડ એટલે કે સજા અથવા તો શિક્ષા, કેમને કેટલો દંડ થયો એ યાદ નથી, પણ લગભગ એક કે બે આના જેટલો એમને દંડ થયો। વિદ્યાર્થી મિત્રો, એક આનો એટલે 1 રૂપિયાનો 16મો ભાગ। હું ખોટો ઠર્યો કે હું ખોટો પડ્યો, મને અતિશય દુઃખ થયું, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો। હવે ગાંધીજી ખોટા પડે છે અને તેમને ખૂબ જ દુઃખ થાય છે કે હું ખોટો નથી એ હું કેમ સાબિત કરું, સિદ્ધ કરું એટલે સાબિત કરું, કાંઈ ઉપાય રહ્યો નહોતો, અને ગાંધીજી મનમાં ને મનમાં સમસમી રહ્યા। મનમાં સમસમી રહેવું રૂઢિપ્રયોગનો અર્થ થાય ધૂંધવાઈ ઉઠવું। રોયો, સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ। હવે ગાંધીજી કહે છે કે હું એ વખતે ઘણો રોયો અને એક વાત હું બરાબર સમજી ગયો કે સાચું બોલનારે અને સાચું કરનારે ક્યારેય અસાવધાન રહેવું જોઈએ નહીં। ગાફેલ એટલે અસાવધાન। આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી। ગફલત એટલે ભૂલ, કે આ ભૂલ મારા ભણતરના સમયની અંદર પહેલી અને છેલ્લી હતી। મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો। હવે ગાંધીજી કહે છે કે મને થોડું થોડું એવું યાદ છે કે અંતમાં હું એ દંડને માફ પણ કરાવી શક્યો હતો। કસરતમાં તો મુક્તિ મેળવી જ, અને કસરતમાંથી પણ તેમણે મુક્તિ મેળવી લીધી। નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી। હવે કયા કારણથી ગાંધીજીને કસરતમાંથી મુક્તિ મળી? તો કે નિશાળના સમય પછી
પોતે મારી હાજરીમાં પોતાની સેવા અર્થે ઈચ્છે છે કે શાળાએથી છૂટીને મારો દીકરો મારી સેવા માટે રોકાય છે। એટલા એવો કાગળ ગાંધીજીના પિતાજી હેડમાસ્ટર એટલે કે ગીમી સાહેબને મોકલે છે અને એ મળવાથી ગાંધીજીને કસરતના વર્ગમાંથી તેમને મુક્તિ મળે છે। ફરવાનું રાખ્યું એટલે કે વ્યાયામ કરવાની જગ્યાએ તેમને ચાલવાનું રાખ્યું અને તેના કારણે વ્યાયામ એટલે કે કસરત ન કરાવ્યાની ભૂલ માટે થઈને કદાચ તેમને ક્યારેય સજા ભોગવી પડી નથી। પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું। હવે તેમને કસરતમાં ન જવાની ભૂલની તો કોઈ સજા નથી મળી, પણ એને એક એવી બીજી પણ ભૂલ કરી છે કે જેની સજા એ આજ દિવસ સુધી ભોગવી રહ્યા છે। ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી। હવે ગાંધીજીને એક ખરાબ આદત હતી કે એના મગજમાં એવો ખોટો ખ્યાલ હતો કે ભણતર એટલે કે શિક્ષણની અંદર અક્ષર સારા કરવાની ક્યાંય જરૂર નથી એવો એના મનમાં ખોટો ખ્યાલ હતો। પણ એ ક્યાંથી આવ્યો એ ગાંધીજી કહે છે કે હું એ જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો અને છેક જ્યારે તેઓ વિલાયત ગયા કે વકીલાતનું ભણવા માટે એ વિલાયત ગયા હતા ત્યાં સુધી તેમને આ ખોટો ખ્યાલ હતો। પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો। હવે ગાંધીજી કહે છે અને એ પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જે જન્મેલા અને ભણેલા જે લોકો છે જે વિદ્યાર્થીઓ છે એ નવયુવકોના કેવા સરસ અક્ષર હતા કે મોતીના દાણા જેવા અક્ષરો જોયા ગાંધીજીએ ત્યારે તેઓ લજવાયા એટલે કે શરમાયા અને ત્યારે એને પછતાવો થયો। મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ। નઠારા એટલે ખરાબ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની હોવી જોઈએ। કેળવણી એટલે શિક્ષણ। મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો અને ગાંધીજી તરત જ એના અક્ષરને સુધારવા પાછળ તેમણે પ્રયત્ન શરૂ કર્યા, પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે। હવે આપણી ગુજરાતી કહેવત છે કે પાકા ઘડે કાંઠા ચડે નહીં, જેનો અર્થ થાય યોગ્ય સમયે જે કામ કરવાનું હોય એ ન કરતા સમય વીતી જાય પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે છે। જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો કે હવે યુવાનીમાં જે વસ્તુની મેં અવગણના કરી હતી એ વસ્તુ હું એ કામ હું આજ સુધી કરી શક્યો નથી કે જે હતા સારા અક્ષર કે યુવાનીમાં મેં અક્ષર સારા કરવા એ ભણવામાં જરૂરી નથી એવી વાત મેં કરી હતી કે એવું હું વિચારતો હતો અને પાછળ મેં અક્ષર સુધારવા બાબત ઘણી મહેનત કરી પણ આજ સુધી હું મારા અક્ષર સુધારી શક્યો નથી। દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે। હવે ગાંધીજી એક સંદેશો આપણા સુધી પહોંચાડવા માગે છે, તો કે કયો સંદેશો? તો કે દરેક નવયુવક એટલે કે જે યુવાનો છે, જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે અને જે વિદ્યાર્થિનીઓ છે, છોકરીઓ છે, એ મારા આ દાખલાથી એટલે કે મારા આ ઉદાહરણથી ચેતે એટલે કે ચેતી જાય ને સમજી જાય કે સારા અક્ષરે ખરેખર સાચી શિક્ષણનું આવશ્યક અંગ છે। સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે। હવે ગાંધીજી કહે છે કે જો સારા અક્ષર શીખવા હોય, સારા અક્ષર
करवा होय तो एना माटे થઈને તમારે ચિત્રકળા શીખવી આવશ્યક છે। સારું, એટલે માટે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી। હવે ગાંધીજી કહે છે કે હું તો મારો તો એવો અભિપ્રાય છે, મારો તો એવો મત છે કે હું અથવા તો કોઈ પણ બાળકને સારા અક્ષર શીખવવા હોય તો સૌ પ્રથમ તેને ચિત્રકળા શીખવવી આવશ્યક છે। જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે। હવે જેવી રીતે કે પક્ષીઓને, વસ્તુને જોઈને બાળક તેને યાદ રાખીને તરત જ ઓળખી જાય છે, તો એવી જ રીતે અક્ષર પણ ઓળખતા શીખે। ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય। હવે ગાંધીજી શું કહે છે તો કે જ્યારે એ ચિત્રકળાના ચિત્રો સરસ મજાના દોરતા શીખશે અને ત્યારે જ એના અક્ષર કાઢતા પણ એ શીખી જશે, કાઢતા એટલે કે એવા અક્ષર કરતા શીખી જશે, અને તો જ એના અક્ષર છે એ છાપેલ એટલે કે જે ઝેરોક્સમાં જે છપાઈને આવે છે એવા સરસ મજાના થશે। વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। હવે પછીના પાઠની સમજૂતી આપણે ભાગ 3 ની અંદર મેળવીશું। નમસ્તે, ધન્યવાદ।